ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગ પેસારો. વઘઈ ખાતે 10 કાગડાના થયા મૃત્યુ. સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તારમાં મૃત્યુ થયા. બે કાગડાના મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ભોપાલ એક કાગડાનું મૃત્યુ થયું છે. બર્ડ ફ્લુને કારણે મૃત્યુ થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. બર્ડ ફ્લુ આવતાની સાથે તંત્ર થયું છે એલર્ટ. બર્ડ ફ્લુની દહેશત ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગ પેસારો થયો છે. ગુજરાતમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તારમાં મૃત્યુ. બે કાગડાના મૃતદેહને તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. એક કાગડાનું મૃત્યુથી બર્ડ ફ્લુની દહેશત ફેલાઈ છે. ગુજરાતમાં ધીરે ધીરે બર્ડ ફ્લુનો ફેલાવો વધી રહ્યો છે, જેથી દિલ્હીથી પશુપાલન વિભાગના તજજ્ઞોની ટીમ ગુજરાત મોકલવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લુના ચેપથી કાગડા, ટીંટોડી, બતક જેવા અનેક પક્ષીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં જૂનાગઢ, વડોદરા, વલસાડ, સુરત બાદ ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લુએ દસ્તક દીધી છે. ત્યારે તાપી, નર્મદા, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાંથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ સામે આવ્યા નથી. ત્યારે સ્થિતિ વધુ વણસે નહીં તેના માટે કેન્દ્રમાંથી ટીમ ગુજરાત મોકલવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં 9 જિલ્લાઓમાંથી અનેક પ્રજાતિઓના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા. કાગડા, બતક, ટીટોડી, કબૂતર બાદ મોર, કુંજ, પછીના સેમ્પલો પણ ભોપાલ સ્થિત લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. બારડોલીના બાબેન ગામના લેક પેલેસ હાઉસિંગ સંકુલમાં એક ગોવડ બીમાર હાલતમાં મળી આવ્યું, જેના મોઢામાંથી લોહી નીકળતું હતું. અત્યારે સુધીમાં સૌથી વધુ કાગડાના મૃત્યુ થયા છે. ત્યારે સ્થિતિ કાબુ બહાર ન જાય તેના માટે વહેલી તકે બર્ડ ફ્લુને રોકવા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. અરવલ્લીના મેશ્વ જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. કેનાલમાં ત્રીજા તબક્કાના 150 ક્યુસેક પાણી છોડાયું છે. નહેરમાં પાણી સળંગ 20 દિવસ સુધી ચાલશે. કાંઠા વિસ્તારની જમીનને સિંચાઈના પાણીનો મળશે લાભ. કાંઠા વિસ્તારમાં ઘઉંનું મોટા પ્રમાણમાં થાય છે વાવેતર. છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો પાણી માટે રાહ જોતા હતા. નહેરમાં પાણી સળંગ 20 દિવસ સુધી ચાલશે. કેનાલમાં ત્રીજા તબક્કાનું 150 ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારથી જમીનને સિંચાઈના પાણીનો મળશે લાભ.